નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે મહારાષ્ટ્રની વાત કરવાના છીએ. કારણ કે મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન છે. 288 બેઠકો વિધાનસભાની છે અને એની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે શરદ પવારના પરિવારમાં, પવાર પરિવારમાં જે પ્રકારનો જંગ ચાલી રહ્યો છે બારામતીમાં, એની વાત આપણે ન કરીએ તો મને લાગે છે કે કંઈક ખૂટતું લાગે. નવાઈની વાત એ છે કે શરદ પવારના સગા ભત્રીજા અજીતદાદા પવાર, જેમને વિશે માન્ય વડાપ્રધાને ભોપાલમાં કહ્યું હતું કે 70,000 કરોડ નો ગોટાળો એમણે કર્યો છે, એમને તો છોડવાના નથી, એ અજીતદાદા પવાર બચવા માટે નરેન્દ્ર મોદીના અને અમિત શાહના શરણમાં જાય છે. પોતાના કાકા શરદ પવારને પીઠમાં છરો ભોંકીને એ પાર્ટી તોડીને, પહેલા તો એ અને 8 બીજા ધારાસભ્યો જેમને ઈડીની નોટિસો મળી છે, અજીતદાદા પવારના સગાઓને, અજીતદાદાના પત્નીને, અજીતદાદાને, બધાને છે ને ઈડીની નોટિસો તો આવી જ હતી. અને એ વખતે ઉદ્ધવ ઠાકરેની સરકારને તોડવામાં આવી અને અજીતદાદા પવાર અને એકનાથ શિંદે એટલે કે શિવસેના તોડીને ઓપરેશન લોટસ હેઠળ જે રીતે આ એકનાથ શિંદેની સરકાર બનાવવામાં આવી, એની સામે શરદ પવારે બાયો ચડાવી છે. તમને નવાઈ લાગશે કે શરદ પવારે જેમને ઉછેર્યા છે, કારણ કે અજીતદાદા પવાર એમના પિતાશ્રી, એમનું મૃત્યુ થયું એના પછી, એટલે કે અપ્પા સાહેબનું મૃત્યુ થયું એના પછી એમને ઉછેર્યા છે એમણે. અને છતાં એમને રાજકારણમાં પણ લાવ્યા, એમને નાયબ મુખ્યમંત્રી પણ વારંવાર બનાવ્યા, કેબિનેટ મંત્રી પણ બનાવ્યા, પણ અજીતદાદા પવારને જેલમાં જવાનો જે ડર લાગતો હતો એને કારણે એમણે નરેન્દ્ર મોદી, અમિત શાહનું શરણ સ્વીકારવાનું નક્કી કર્યું. અને હવે એમની અગ્નિ પરીક્ષા છે. અગ્નિ પરીક્ષા તો બારામતીમાં પણ છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં અજીતદાદા પવાર એ લગભગ નામશેષ થઈ ગયા. પોતાના પત્ની સુનેત્રા પવારને લોકસભાની બારામતીની ટિકિટ અપાવી, પરંતુ એ સુનેત્રા પવારને પણ જીતાડી શક્યા નહીં. પછી રાજ્યસભે એમને મોકલાવ્યા, કારણ સુનેત્રા પવારની સામે શરદ પવારના દીકરી અને લોકસભાના સભ્ય રહેલા સુપ્રિયા સુડે એ ચૂંટણી લડી રહ્યા હતા અને સુપ્રિયા જીત્યા. વાત આટલે અટકી હોત તો સારું, પણ વાત આગળ વધી. શરદ પવારના પરિવારના જે સભ્યો છે એમાં હું કેટલીક ભૂલ કદાચ કરી શકું, પરંતુ અજીતદાદા પવારના સગા ભાઈ, અજીતદાદા પવારના સગા ભાઈ એટલે કે શ્રીનિવાસ પવાર, એમના દીકરા યુગેન્દ્ર પવાર આ વખતે અજીતદાદા પવારની સામે બારામતી વિધાનસભાની બેઠક ઉપરથી લડી રહ્યા છે. અને
ક્ષમા કરશો, મેં જે ભૂલ કરી એ મારા ધ્યાનમાં આવી. અપ્પા સાહેબની શ્રીનિવાસ પવાર અને અજીતદાદા પવારના પિતાશ્રી એટલે કે અનંતરાવ એ શરદ પવારના મોટાભાઈ, સદગત મોટાભાઈ, અને શ્રીનિવાસનો પુત્ર એટલે યોગેન્દ્ર યુગેન્દ્ર, અને અજીત દાદાના બે પુત્રો પાર્થ પવાર અને જય પવાર, એ આમ તો ચૂંટણીમાં નિષ્ફળ રહેલા દીકરાઓનો બાપ છે અજીત દાદા પવાર, પણ એ સાત સાત વખત બારામતીમાંથી ધારાસભ્ય થયા છે. હવે આઠમી વખત એમની અગ્નિ પરીક્ષા છે અને આ વખતે એ પોતાના મોટા ભાઈ શ્રીનિવાસના દીકરા યુગેન્દ્રની સામે એ ચૂંટણી જીતે છે કે કેમ, એના પર ઘણો બધો મદાર છે, એમના રાજકીય અસ્તિત્વનો મદાર છે. કારણ એવું છે કે આખા પરિવારમાં બધા જ, એક અજીત દાદાનો નો પવાર અજીત દાદાનો એમ પરિવાર છોડી દઈએ, એટલે કે અજીત દાદાના માતુશ્રી આશાતાઈ પવાર અને અજીત દાદાના બેન વિજયા પાટીલ, અજીત દાદાના પુત્રો પાર્થ પવાર, જય પવાર અને અજીત દાદાના પત્ની સુનેત્રા પવાર, આટલાને છોડી દઈએ તો બાકી આખો પવાર પરિવાર બહુ જ વિશાળ પરિવાર છે. એ શરદ પવારની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસમાં એટલે કે એનસીપી શરદ પવારની સાથે છે, અને તમને કહી શકું કે એમના શરદ પવારના મોટા ભાઈ અપ્પા સાહેબના પુત્ર રાજેન્દ્રના પુત્ર રોહિત પવાર એ પણ શરદ પવારની સાથે રહેનાર ધારાસભ્ય છે આ વખતે, અને એટલે કે એ ધારાસભ્ય રહ્યા છે અને શરદ પવારની સાથે રહ્યા છે. એટલે કે આખા પરિવારની અંદર જે સ્થિતિ નિર્માણ થઈ છે એ એકમેકને કેમ કરીને પરાસ્ત કરવા એ દિશામાં એ લોકો અત્યારે સક્રિય છે. અને ગઈકાલે તો અને એટલે પ્રચારના છેલ્લા દિવસે ત્યાં બારામતીમાં બંને જણાએ સભાઓ સંબોધી, બિલો ધ બેલ્ટ હિટ કરવા સુધી અજીત દાદા પવાર ગયા. કારણ કે એમણે કહ્યું કે મારા કાકી એટલે કે પ્રતિભા પવાર, શરદ પવારના પત્ની, એમને ક્યારે કોઈ ચૂંટણીમાં પ્રચાર કરતા જોયા છે? એમને એકાએક યુગેન્દ્ર માટે પ્રેમ ઉભરાઈ ગયો, એમણે આવી વાતો પણ કરી છે. પણ યુગેન્દ્રને જીતાડવા માટે શરદ પવારે પડકાર ઝીલી લીધો છે, અને યુગેન્દ્ર જીતે તો શરદ પવારનું નાક રે અને અજીત દાદા પવારનું રાજકીય અસ્તિત્વ એ લગભગ સમાપ્ત થઈ જાય. કારણ કે આમ પણ લોકસભામાં માત્ર એક જ બેઠક એમને મળી છે અજીત દાદા પવારની પાર્ટીને, એટલે કે જેને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, એ સત્તાવાર રીતે એમણે તો પાછી પેલી ઘડિયાળનો જે સિમ્બોલ હતો, જે સંસ્થાપક શરદ પવારે જે પોતાની પાર્ટી માટેનો સિમ્બોલ લીધો હતો, એ મોદી શાહની સાથે રહીને એમને આ પણ મળી ગયો છે, પણ સશરત છે. હવે જોઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં શું થઈ રહ્યું છે, શું થાય છે એ જોવાનું છે. કારણ કે એ અત્યારે તો જે પ્રકારે મહારાષ્ટ્રમાં પ્રચાર થઈ રહ્યો છે એ જોતા કંઈ પણ થઈ શકે. પણ બારામતી એ વિશ્વમાં પ્રસિદ્ધ થયેલું નગર છે શરદ પવારને કારણે, અને શરદ પવારે કહ્યું કે બારામતીને મેં વિશ્વના નકશા ઉપર મૂક્યું છે, ઉદ્યોગોની રીતે અને બીજી રીતે પણ, રાજકીય રીતે પણ. એટલે એ બારામતીની ચૂંટણી, એટલે બારામતી વિધાનસભાની ચૂંટણી અને પવાર પરિવારનો આ ખટરાક, એના ઉપર વિશ્વ આખાની નજર છે એમ કહીએ તો ચાલે. 23મી
નવેમ્બરે જ્યારે પરિણામ આવશે ત્યારે મહારાષ્ટ્રમાં કોણ જીતશે કોણ હારશે એ કરતા વધારે ચર્ચા અજીતદાદા પવાર જીતે છે કે નહીં એને થવાની છે, એટલું તો નિશ્ચિત છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.